Good morning. ECLS School of Science તરફથી આપ સૌનું ધોરણ 7 ના ગુજરાતીના તાસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસમાં અખબારી નોંધનું માહિતી લીધી હતી કે ભઈ અખબારી શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો, સંસ્કૃત શબ્દ પરથી સમાચાર શબ્દ ઉતરી આવ્યો. આપણે જે રોજબરોજ જ્ઞાન વિજ્ઞાન રમતગમત દેશ વિદેશની અવનવી ઘટનાઓ કોઈ દુઃખદ સમાચાર બધું છાપામાંથી જાણકારી મેળવીએ છીએ, તો એ અખબારી નોંધનો સાહિત્ય પ્રકાર નોંધ છે. ચંદ્રકાંત મહેતા એના લેખક છે. આપણે ગયા પ્રિયડમાં વિદ્યાર્થી મિત્રો એટલા સુધી જોયું હતું કે ભાઈ છાપામાં આપણે આપણી કોઈ જાહેરાત આપવી હોય, આપણે કોઈ લખાણ આપવું હોય તો કેવી રીતે આપવું, એની વિગતે ચર્ચા આપણે લાસ્ટ પ્રિયડમાં કરી હતી. હવે આગળ જોઈશું કે ભાઈ જુદા જુદા વિષયમાં કેવી રીતે જાહેરાત આપી શકાય એની અહીંયા વાત કરી છે. તો પેજ નંબર 2 ઉપર દરેક વિદ્યાર્થી મિત્ર જોઈશું. સરસ, બુક ખોલી બતાય, ગુડ. હવે જો પહેલે છે અખબારી નોંધના કેટલાક નમૂના છે જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે, તો વિભાગ છે સાહિત્ય વિભાગ, ઇનામ વિતરણ, વ્યાખ્યાન વગેરે છે. તો તારીખે એ પહેલો નમૂનો આપ્યો છે કે સાહિત્ય. તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોલોજી લંડન અમદાવાદની ઉપક્રમે હસ્તવિદ્યાપ્રતિ તેના કોષના ડોક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં, એટલે કે ભાઈ ધીરુભાઈ ઠાકર એ અધ્યક્ષ હતા એટલે કે મુખ્ય મહેમાન હતા, એની સમાપન અને સમારોહ નિમિત્તે, એટલે કે સમાપન એટલે અંત કરો, કાર્યક્રમ પૂર્ણ કરો, સમારોહ એટલે કાર્યક્રમ કરવો, ડોક્ટર મૈત્રી દેસાઈ અને ડોક્ટર કુમારભાઈ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ હતું. પ્રમાણપત્ર વિતરણ એટલે કે ભાઈ પરીક્ષા હોય એના જે સર્ટિફિકેટ આવેલા હોય એને પ્રમાણપત્ર કહેવાય છે. જેમ આપણે જોઈએ છીએ કે આપણી સ્કૂલમાં આપણે ગઈ વખતે દર શનિવારે એક્ટિવિટીઝ રાખતા હતા અને એમાંથી 3 નંબરો કાઢતા હતા, પછી બીજા દિવસે મતલબ સોમવાર મંગળવારે કોઈ ના કોઈ શિક્ષકના હાથે શું કરાવતા હતા, ઇનામ અપાવતા હતા. તો એ વિતરણ કર્યું કે આપણે ઇનામ આપતા હતા, આ પ્રમાણપત્ર છે એટલે એમના હસ્તે એટલે એમના હાથ દ્વારા આપવામાં આવે છે. બરાબર છે. કઈ જગ્યા રાખેલી છે, તો ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ ઉસ્માનપુરા. ઉસ્માનપુરા અમદાવાદ એક એરિયાનું નામ છે અને અમદાવાદ અમદાવાદમાં છે. બપોરે 12 થી 2 ના સમયગાળા દરમિયાન આ ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. હવે જેને પણ આ કોર્સમાં પરીક્ષા આપેલી હોય કે કોર્સ ભણી ગયા હોય અને એમને પ્રમાણપત્ર લેવાના હોય તો એમને અલગ અલગ જાહેરાત આમંત્રણ આપવાની જરૂર પડે નહીં. દરેક જણ પાઠ ચોક પેપરમાં વાંચી કાઢે કે આવી જાહેરાત છે એટલે પછી એ જે તે સ્થળે જે તે સમયે હાજર થઈ જાય. ઇનામ વિતરણ કાર્યક્રમ છે તો એમાં પણ નાના ધમોદરા ગામ પરિવાર મંડળનો છે, 9મો ઇનામ વિતરણ અને સ્નેહશીલ મિલન સમારોહ છે એનું પણ એડ્રેસ આપેલું છે, પટેલવાડી ભીડ ભંજન હનુમાન પાસે બાપુનગર અમદાવાદ. તો બાપુનગરથી પણ આપણે પરિચિત છીએ, એક એરિયાનું નામ છે. એ કાર્યક્રમ સાંજે 4:30 કલાકે છે કે 4:30 કલાકે. જેમ આપણે જોઈએ છીએ કે ભાઈ આપણા સમાજમાં પણ દરેક આ કોરોના છે, બાકી દર વખતે તમે દિવાળી પછી જો આવા સમયગાળામાં કોઈ એક દિવસ નક્કી કરી અને આખા સમાજના લોકો ભેગા થતા હોય, ખાસ કરીને જે સમાજના કરતા હરતા હોય એટલે સમાજનું કામ કરતા હોય, સામાજિક કાર્ય કરતા કરો સામાજિક કાર્ય કરો હોય એ ભેગા થાય, પછી ધારો કે નક્કી કરે કોઈ ડિપ્લોમાનો કોર્સ હોય, એન્જિનિયરિંગનો બીએસસી હોય, એમએસસી હોય, એમાં પહેલા 3 નંબર કે 5 નંબર એ બધાને ઇનામ આપવાનું હોય એટલે ત્યાંનું સન્માન કરવામાં આવે અને ત્યાં જમવાનું હોય, સવારથી બધા ભેગા થાય, સારા સારા વક્તાઓ કંઈક ના કંઈક વિષય ઉપર પ્રવચન કરે. પછી વ્યાખ્યાન, જેમ કે આપણે કહીએ છીએ કે ભાઈ કોઈ ના કોઈ સરસ મજા કોઈ મહારાજ સાહેબ હોય, કોઈ વિદ્વાન વ્યક્તિ હોય, કોઈ કથાઓ થતી હોય છે તો એમની પણ છાપામાં જાહેરાત આવતી હોય છે કે ભાઈ આ તારીખથી આ તારીખ સુધી આ જગ્યાએ આ મહાન વ્યક્તિનું વક્તવ્ય ગોઠવવાનું છે, તો દરરોજ આટલાથી આટલા વાગે સાંભળવા આવું એવું. તો આ પણ એવું જ છે કે ભાઈ અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય છે, વિષય શું છે, ધ ફર્સ્ટ એન્ડ ધ લાસ્ટ ફ્રીડમ, એટલે કે પહેલી અને છેલ્લી ફ્રીડમ. ફ્રીડમ એટલે સ્વતંત્રતા થાય, મુક્તિ થાય. હવે ક્યાં હતું, તો લલિતા કોમ્પ્લેક્સ મીઠાખડી 6 રસ્તા નવરંગપુરા. તો મીઠાખડી 6 રસ્તા નવરંગપુરા એ પણ એક અમદાવાદ એરિયાનું નામ છે. સાંજે 6:30 કાર્યક્રમ છે એટલે આની સાંજે જાહેરાત હતો. એનું જે કોઈને પણ આમાં વિષયમાં રસ હોય, સાંભળવું હોય, જ્ઞાન મેળવવું હોય તો એ લોકો એ સમય ત્યાં હાજર થઈ જાય. એ જ રીતે ધાર્મિક સમાચાર મત, જે મેં કથાનું કહ્યું ને, પારાયણ હોય છે, કથા હોય છે, તો એમાં સુંદરકાંડ અને ભજનનો કાર્યક્રમ હતો.
તો બેની જાહેરાત કેવી છે? સુંદરકાંડ, સુંદરકાંડ શનિવારે લગભગ થતી હોય છે, તમે સાંભળજો. અને હનુમાનજીને લગતું એ એક આખ્યાન હોય છે, એ ઘણી બહુ મસ્ત સંગીતના ને તાલ સાથે રાગમાં ગવાતું હોય ત્યારે ખરેખર બહુ મજા આવી જતી હોય. ઘણા બધા લોકો પોતપોતાના ઘરે પણ સુંદરકાંડનો પાઠ કરાવતા હોય છે. તો એવો સુંદરકાંડ છે જય શ્રીરામ સુંદરકાંડ પરિવાર દ્વારા. કોના દ્વારા છે? જય શ્રીરામ સુંદરકાંડ પરિવાર, અશ્વિન કુમાર પાઠકની વ્યાસપીઠે. એટલે કોણ ગાવાનું છે? તો અશ્વિન કુમાર પાઠક. વ્યાસપીઠનો મતલબ શું થશે? શું થાય છે વિદ્યાર્થી મિત્રો, ખબર છે? તમે જોયું છે ક્યાંક ના ક્યાંક કથા થતી હોય છે કોઈ મહારાજ દ્વારા, ધારો કે પાંડુરંગ શાસ્ત્રી દ્વારા હોય, એવા સારા સારા મોરારી બાપુની કથા હોય. તો એ કથા કરતા હોય ત્યારે જે બેસતા હોય ને, એનું જે આસન હોય, ત્યારે આસનની આગળ એક સરસ મજાનું ચોરસ કરેલું હોય અને એની પાછળ એમની જે બેસવાની સીટ હોય અને આગળ મતલબ ચોપડી મૂકવાનું હોય, માઇકનું હોય, એને વ્યાસપીઠ કહેવાય. એટલે કે જે એમની બેઠક હોય એ વ્યાસપીઠ કહેવાય છે. તો અશ્વિની કુમાર પાઠક ગાવા આવવાના છે. એડ્રેસ આપ્યું છે કે ભાઈ 4 નંબર જૂનો ભગવતીનગર મીઠા પાણી દરવાજા પાસે સરસપુર. તો સરસપુર પણ એરિયાનું નામ છે, સરસપુર તો જાણીતો એરિયા પણ છે, ખબર છે? તો દર વખતે અમદાવાદમાં અષાઢી બીજના દિવસે સરસપુરથી રથયાત્રા નીકળે છે. ત્યાં રથયાત્રા એટલે કે ત્યાં ભગવાન કોનું મંદિર છે? કૃષ્ણ ભગવાન અને ત્રણ દેવ, કૃષ્ણ ભગવાન, બલરામ અને ભાઈ એમની બેન, આ ત્રણનું ત્યાંથી જે નીકળે છે વરઘોડો, જગન્નાથ ભગવાન મંદિર ત્યાં આવેલું છે. તો એનો કાર્યક્રમ પણ સાંજે 4:30 થી 6 એટલે લોકો આવી શકે એવો સમય પસંદ કર્યો છે. ત્યાર પછી ભજનો પણ છે, તો એ પણ એક સત્સંગ મંડળ દ્વારા છે. ભરત શાહ, ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ છે, તો એનું એડ્રેસ પણ આપ્યું છે. જુઓ, નટુ મામાનું બહેલું પોલીસ ચોકીની બાજુમાં, ઘી કાંટા અમદાવાદ, જેમ આપણા ટાઈમ દરવાજા ઘી કાંટા છે ને, એવી રીતે અમદાવાદમાં પણ ઘી કાંટા કાર્ય એરિયાનું નામ છે. 3 થી 6 એ પણ સાંજનો સમય પસંદ કરે છે કે લોકો આવી શકે. પછી અવસાન નોંધ હોય છે, મૃત્યુ નોંધ બેસવું હોય તો આપણે છાપામાં જોતા જોઈએ છે ભાઈ, જે મરી ગયા એનું બેસવું હોય, એમનું આપેલું હોય. ધારો કે સ્વર્ગીય નીતિન કુમાર રમણલાલ પંડ્યાનું બેસણું છે, તો બેસણું લગભગ સવારે હોય, ક્યાં તો સાંજના હોય, તો સવારે 8:30 થી 10:30. પછી એમનું એડ્રેસ આપ્યું છે ભાઈ, 40 ગંગા મૈયા સોસાયટી, ખોખરા, મહેમદાબાદ, આ પણ એરિયાનું નામ છે. બીજું પણ એવી રીતે છે, સ્વર્ગીય શશિકાંત અંબાલાલ રાવળનું બેસણું છે, વારાહી માતાના મંદિર પાસે, ભંડેરી પોળ, કાલુપુર, અને સાંજે 4 થી 5, આમને 4 થી 5નું રાખ્યું છે. એ જ રીતે સર્વ ધર્મ સભા, બધા જ ધર્મ સમાન છે એવી સભા, એ રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે, એટલે 31 જાન્યુઆરી હોય એમનો નિર્વાણ દિન, કયો છે? ગાંધીજી મૃત્યુ પામે તો એ દિવસે 4 ઘ 4 એટલે ગાંધીનગરમાં છે, એટલે સેક્ટરના નામ આપેલા છે, 6 સેક્ટર 6 સેક્ટર 5 ને 32મું સેક્ટર, અને પછી એના રોડના નામ આપેલા છે ક થી જ સુધીના એવા. તો ત્યાં સાંજે 6 કલાકે એનું આયોજન કરેલું છે, એટલે કે બધા જ ધર્મના લોકો ત્યાં જઈ શકે. ત્યાં પછી વિવિધ સમાચાર આપેલા હોય છે, ધારો કે બપોરે 2 વાગે ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ્ય વિસ્તાર ફિલ્ડ વર્ક મુમતાપુરા મુમતપુરા, બપોરે 12 દિવસે મોંઘવારીના વિરોધમાં દેખાવ કરવાના છે, ધરણા ધરવાના છે, એટલે કલેક્ટર કચેરીએ સુભાષ બ્રિજ અમદાવાદ બધાને ભેગા થવાનું છે. એટલે મોંઘવારીને લગતા હોય એટલે બધાએ નેતાઓ પણ, નેતાઓ નહીં પણ સામાન્ય પ્રજા બધી હાજર થાય છે. તો આ રીતે બધું સમાચારમાં આ રીતે જુદા જુદા વિષય પ્રશ્ન તો આપી શકીએ છીએ. વિશેષમાં શું છે કે 5W અને 1H, અંગ્રેજીમાં જેને 5W અને 1H કહીએ છીએ તે યાદ રાખવું. ધારો કે WHAT વોટ એટલે શું, WHAT વોટ એટલે શું તમે ભણી ગયા છો, WHAR વેર એટલે ક્યાં, WHEN વેહેન એટલે ક્યારે, WHY વાય એટલે શા માટે, અને WHO આપણે હુ કહીએ છીએ પણ ખરેખર વુ બોલાય, WHO વુ એટલે કોણે અથવા તો કોને, અને HOW HOW એટલે કેવી રીતે, કહે છે હાઉ આર યુ, કેમ છો. ત્યાર પછી આપણે જોઈશું કે અખબારી યાદી અથવા તો પ્રેસ નોટ. જો બાજુમાં આપેલી છે કે ભાઈ આર્મીમાં નર્સિંગ તરીકે આસિસ્ટન્ટની ભરતી કરવાની છે, જાહેરાત પડેલી છે બરાબર અમદાવાદ ગુજરાતમાં. એમાં લખેલું છે કે ભાઈ આર્મીમાં સર્જન ટેકનિકલ નર્સિંગ આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવાની છે, અને તારીખ 15 જૂન 2000 ના રોજ અમદાવાદ કેન્ટોનમેન્ટના હોસ્પિટલ તરફના દરવાજા નંબર 1 પાસેના સ્ટેડિયમ ખાતે
બરેલી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 17.5 થી 23 વર્ષની વય ધરાવતા ઉમેદવારો કે જેમણે 12મામાં ફિઝિક્સ એટલે કે ભૌતિક શાસ્ત્ર સાયન્સનો વિષય રાખ્યો હોય, કેમિસ્ટ્રી એટલે કે કેમિસ્ટ્રી એ પણ સાયન્સનો વિષય છે, બરાબર, અને ઇંગ્લિશ અને બાયોલોજી, બાયોલોજી પણ જીવવિજ્ઞાન છે, એમાં 40% કે તેથી વધારે માર્ક્સ અથવા તો અગ્રેડ અથવા તો વધારે 50% થી તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેઓ બીએસસી ગ્રેજ્યુએટ ભાગ લઈ શકશે. તેઓ ધોરણ 12ની ઉપરોક્ત ટકાવારીની બાબત લાગુ પડશે નહીં. હવે શારીરિક અને શૈક્ષણિક લાયકાત ઉમેદવારોમાં આ રેલીમાં ભાગ લઈ શકશે. એટલે શરૂઆતનો પગાર ધોરણ પણ આપેલું છે કે ભાઈ સ્ટાર્ટિંગમાં પગાર 17,000 હશે જેટલું હોવાનું ગ્રુપ કેપ્ટને જણાવે છે. એટલે જેને જેને પણ બીએસસી કર્યું હોય એવા લોકો પોતાના જે સર્ટિફિકેટો હોય એ લઈ અને એ દિવસે ત્યાં હાજર થઈ શકે, બરાબર. તો આ રીતે અખબારી યાદીમાં પ્રેસ નોટ અને પ્રેસ નોટ કહેવાય આ રીતે છાપી અને આપણે આપણે જોઈએ છીએ પ્રેસ નોટનું તો જાત જાતે. તો આ વખતે સ્કૂલો બંધ છે, કોરોનાની લીધે કોઈ કાર્યક્રમ થતા નથી, નહીં તો ઉજાણી થઈ હોય કે સમૂહ લગ્ન થયું હોય કે શિક્ષક દિન ઉજવાયો હોય કે રમત ગમત ઉજવાયો હોય કે કોઈ ના કોઈ ઘટના ક્યાંક પ્રસંગો ઉજવણી થતી હોય એની પ્રેસ નોટ બધી આવતી હોય છે. તો શું કહે છે કે સરકારી કે અર્ધ સરકારી, અર્ધ સરકારી એટલે નોન ગ્રાન્ટેડ, તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી એ વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે. કારણ કે પેપર કેટલા બધા વંચાતા હોય છે અને બધા જ લોકો પેપર વાંચે એટલે બધા જાહેરાત એની વધારે થાય, તેને અખબારી યાદી કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે પ્રેસ નોટને ગુજરાતીમાં? અખબારી યાદી. આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા આપીને, મથાળા એટલે નામ શીર્ષક, એ આપણે જોઈશું કે બાજુમાં જે નોંધ આપી છે એનું મથાળું શું આપ્યું છે, નામ આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી. ધારે કે આપણે આપણી સ્કૂલમાં સ્વયં શિક્ષક દિન ઉજવાય ને એની આપવાની હોય તો કે ભાઈ એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી, અથવા તો કે એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સમાં એન્યુઅલ ડેની ઉજવણી, તો આવી કોઈ પણ આપી શકીએ, બરાબર. આપણે ઘણું બધું લખીને આપ્યું હોય બે ત્રણ પત્તો, પણ આપણે આપ્યું બધું પેપરવાળા ના પણ છાપે તેને શોર્ટ પણ કરે, કારણ કે એમના પેપરમાં જેવી જગ્યા હોય જેવું સેટિંગ થતું હોય એ પ્રમાણે નોંધ આપે, એટલે વધતી ઓછી પણ કરી શકે. રિપોર્ટર કે સંપાદક મથાળું ટાઈમ નામ આપીને પ્રકાશિત કરે છે અને તેનો અહીં નમૂનો આપ્યો છે જે આપણે અહીંયા જોઈએ છે. તમે જોજો આ સાલ તો બહુ ઓછા આવે છે, પણ બીજા ઘણી બધા આવે, સ્કૂલોને બધું ચાલુ હોય, સમાજમાં આવી બધી ઉજાણીઓ થતી હોય, આવા સ્નેહ મિલન સંમેલનો થતા હોય ત્યારે. તો એ આટલી સમજ હતી. તો શબ્દ સમજૂતી એ આપે છે એ આપણે લખી લઈશું અને આવતીકાલે લાઈવ જે લેવાનું છે અઠવાડિયામાં એક દિવસે લાઈવ લેક્ચર આપણું રહેશે, એમાં કાલે હું લાઈવ લેક્ચરનો આજે ટાઈમ નક્કી કરી અને તમને કાલે આપી દઈશ અને એ પ્રમાણે આપણું લેક્ચર આવશે, એમાં આપણે લાઈવમાં આ સ્વાધ્યાયનું શું કરીશું, સોલ્યુશન કરીશું, બરાબર. ત્યાં સુધી આ શબ્દો લખી લેવાના થશે. થેન્ક યુ. આપણે આવી ઉતારે તમારે લખવું હોય કે ધારે કે મારે બંધ કરવું હોય તો શું કરવાનું એ મને